तो कांग्रेस द्वारा आज बंद नु ऐलान करवामां आव्युं छे। खास करीने भिलोडामां बंद नु ऐलान जोवा मळ्युं छे। समर्थको जोवा मळ्या छे। भिलोडामां वेपारीओए सजड़ बंद पाड्यो होवानुं जाणवा मळ्युं छे। मोંઘવારી અને બેરોજગારીને લઈને ભિલોડામાં સજડ બંધ પાડવામાં આવ્યો છે। વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ સક્રિય બની છે। જેવી રીતે કોંગ્રેસ અત્યારે સક્રિય બની છે, મતદારોને રિઝવવા માટેના પ્રયાસો છે તે ચાલી રહ્યા છે, તમામ પાર્ટીઓ કરી રહી છે। તે વચ્ચે કોંગ્રેસે આજે બંધનું એલાન કર્યું છે। ખાસ કરીને મોંઘવારીના જે મુદ્દા છે અને બેરોજગારીના મુદ્દે આજે સજડ બંધ પાડવામાં આવ્યું છે। તે વચ્ચે અલવલીમાં પણ આનું પાલન કરવામાં આવ્યું છે, ભિલોડામાં બંધ કરવામાં આવ્યું છે। આવનાર વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ સક્રિય બન્યું છે। ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે। એક તરફે તમામ પાર્ટીઓ પોતાની તૈયારીઓ પૂરજોશમાં કરી રહી છે, તે વચ્ચે કોંગ્રેસ પણ અત્યારે સક્રિય બની છે। કોંગ્રેસે આજે બંધનું એલાન કર્યું છે, ખાસ કરી અને 8 વાગ્યાથી 12 વાગ્યા સુધી આ બંધ પાડવામાં આવશે તેવું ગઈકાલે જગદીશ ઠાકોર દ્વારા એલાન કરવામાં આવ્યું હતું। તેને લઈને આજે બંધ પાડવામાં આવ્યું છે। તે વચ્ચે અરવલ્લીના ભિલોડામાં પણ આજે બંધ પાડવામાં આવ્યું છે। સમગ્ર વિસ્તારને સજડ બંધ કરવામાં આવ્યો છે। મોંઘવારી અને બેરોજગારીના મુદ્દે બંધનું એલાન કરવામાં આવ્યું છે। આજ અંગે અમારા સંવાદદાતા શરીફ મંસૂરી જોડાઈ ગયા છે। શરીફ, જેવી રીતે અરવલ્લીમાં બંધનું એલાન કરવામાં આવી રહ્યું છે, શું છે ત્યાંની સ્થિતિ? જી, ચોક્કસ જણાવ્યું, ભિલોડામાં જોવા મળ્યું બંધનું જે બંધ કરવામાં આવ્યું છે। ભિલોડા વેપારી દ્વારા સદન બંધ કરવામાં, મોંઘવારી અને બેરોજગારી લઈને ભિલોડા સદન બંધ કરવામાં આવ્યું હતું। જે દીપક જી શરીફ, જેવી રીતે આપણે જોઈ રહ્યા છીએ કે આવનારી વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, તેવી રીતે તમામ પક્ષો પોતાની તૈયારીઓ કરી રહી છે, ખાસ કરીને મતદાતાઓને રીઝવવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે, ત્યારે કોંગ્રેસ પણ અત્યારે સક્રિય બન્યું છે। તો અત્યારે બંધ પાડવામાં આવ્યું છે, તો ભિલોડામાં અત્યારે સજડ બંધ પાડવામાં આવ્યું છે, તો કોંગ્રેસની શું શું માંગો છે? કોંગ્રેસની જેમ માંગો ચોક્કસ જણાવ્યું કે બેરોજગારી મુદ્દો, મોંઘવારીનો મુદ્દો, અરવલ્લીમાં પણ બંધનું એલાન કરવામાં આવ્યું છે, ભિલોડામાં વેપારીઓએ સજડ બંધ પાડ્યું છે। કોંગ્રેસ અત્યારે સક્રિય બની છે, આવનારી વિધાનસભાની ચૂંટણીને લઈને તૈયારીઓ ચાલી રહી છે।